भरूचनी विधानसभानी पांच बैठक माटे 75 फॉर्म भराया हता, जेमांथी 46 उम्मीदवारो पिता सामे पुत्र अने भाई सामे भाई पण चूंटणी जंगमां उतर्या छे। भरूच जिल्लानी झगड़िया, जंबूसर, अंकलेश्वर, वागरा अने भरूच बैठकना राजकीय पक्षोना उम्मीदवारोए तेमना समर्थको साथे भव्य रेली काढी विजय मुहूर्तमां पोताना फॉर्म भर्या हता। आ वखते झगड़ियानी बैठक पर छोटू भाई वसावा अने तेमना पुत्र महेश वसावा सामसामे आव्या छे, ज्यारे आज रीते अंकलेश्वरनी बैठक पर भाजपना उम्मीदवार ईश्वर पटेलनी सामे तेमना भाई विजय पटेले कांग्रेसमांथी उम्मीदवार तरीके झंपलावता आ चूंटणी भारे रसप्रद बनी हती। भरूच विधानसभा माटे आजे नॉमिनेशन फॉर्म भरवा माटे अमे आगळ वधी रह्या छे। अमारा सांसद माननीय श्री મનસુખભાઈ વસાવા સાથે અમારા વાગરાના ઉમેદવાર શ્રી અરુણસિંહભાઈ રાણા અને જિલ્લાના સિનિયર આગેવાનો, પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, આ બધાની વિશેષ ઉપસ્થિતિમાં આ ફોર્મ ભરવા જઈ રહ્યા છે કાર્યકર્તાઓની વિશાળ ફોજ સાથે। મનોહર પરમાર, આમ આદમી પાર્ટી પણ ઉમેદવારી કરી છે ને આમ આદમી અમારી સાથે છે। ભાજપ અને કોંગ્રેસના લોકો કંટાળી ગયા છે ને અમારી પાસે સાયલન્ટ નંબર એટલા છે કે જે બહાર નહીં આવે, પણ આ વખતે ભાજપને ગરભેગા કરશે। જે ભ્રષ્ટાચાર કર્યો છે એનો આ વખતે જવાબ આપશે। દાદાગીરી આ બધું હવે લોકો યાદ રાખશે, અને હવે પછી ભાજપને લોકો વોટ નહીં આપે। કોંગ્રેસ તો અમારા હરીફાઈ પણ નથી, ભાજપને આ પાસે હરીફાઈ છે। હું 25-30 હજાર વોટ જીતીશ। કેવો સહકાર છે લોકોનો? લોકોનો પુષ્કળ સહકાર છે। લોકો અમને ગામે ગામ ફોન કરીને બોલાવે છે, 100-100 માણસ ભેગા થઈને અમને સમર્થન આપે છે। 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અંદર 182 પૈકી 154 અંકલેશ્વરમાં અમે ઉમેદવારી નોંધાવી છે। આ પ્રત્યે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ સંપાદન કરવા માટે અને ગુજરાતની પ્રજાનો સેવાકીય વૃત્તિ સાથે હું આ મેદાનમાં ઉતરું છું। કોંગ્રેસ જોડે છે, ઘીના ખાતામાં ઘી મળી જશે, એટલે એમથી કોઈ ફરક નહીં પડે ને? ઘીના ખાતામાં ઘી ફરી જશે, બીજું કઈ નહીં, અમે પાછા બેકઅપ કરવાના છે। ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમણે 75 હજાર વચ્ચે અમે જીતીશું એવો દાવો કર્યો છે, આપનું શું કહેવું છે? એ વસ્તુ ખોટી છે, કારણ કે એના કરતાં 4-5 દિવાળી બી વધારે જોઈ છે। 25 હજાર વોટથી અમે ગણતરી કરીને અમારી જીત નક્કી છે।